જાન્યુઆરી મહિને સૌરાષ્ટ્રના ગૌરવ સમો આગવો ઇતિહાસ રચાશે. ખોડલધામમાં લાખો પાટીદારોનો મહાસાગર ખોવાશે. તારીખ 17મી જાન્યુઆરી થી 21મી જાન્યુઆરી દરમિયાન ખોડલધામે મંગલ પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવનું ભવ્ય દિવ્ય વિરાટ આયોજન કરવામાં આવ્યું છે. 5 દિવસીય મહોત્સવમાં 50 લાખથી વધારે લેવા પાટીદારો ઉમટીને માતાજીને મહાવંદના કરશે. કલાત્મક અને સ્થાપત્ય કલાના અનોખા શણગારથી સજ્જ આ વિરાટ મંદિરનું નિર્માણ થયેલ છે. ખોડલધામના મોભી શ્રી નરેશભાઈ પટેલ તથા તેમની ટીમે રાત દિવસ પરસેવો સૂઝ શ્રદ્ધાના નિતારથી આ કાર્ય પૂર્ણ કર્યું છે. અશક્ય લાગતું કામ માતાજી શક્ય બનાવતા રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમસ્ત લેવા પાટીદાર સમાજ તથા માતાજીના ભક્તોને ઉમટી પડવા જાહેર નિમંત્રણ છે. આજે ટ્રસ્ટીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ તેમજ પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિશ્રીઓ માટે એક વિઝિટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મંદિર તેમજ આગામી કાર્યક્રમો વિશે વધુ વિગતો આપવામાં આવી હતી. અહેવાલ વિજય મકવાણા. વિપુલ ત્રિવેદી, વિપુલ સોમપુરા અને સોમપુરા જ્ઞાતિમાં જન્મ થયો અને ત્રિવેદી અમે સરનામ છે, અને આ ટેમ્પલ આખું મારા હસ્તક પૂરું થયું. આજના યુગમાં આનાથી સારું કોઈ કાર્વિંગવાળું મંદિર જનરલી બનતા નથી. બીજું, આની અંદર સનાતન ધર્મના જેટલા બી દેવી દેવતાઓ છે બધાનો સમાવેશ કરી લેવામાં આવેલો છે. કાર્વિંગની દ્રષ્ટિએ પુરાણો, વેદ, રામાયણ, મહાભારત આ બધાને કાર્વિંગ કરી અને નીચે મૂકવામાં આવે છે. બીજું, આ એકતા અને અખંડિતતાનું આખું એક પ્રતિક રૂપિયાને આપણે બનાવવાની શરૂઆત કરેલી, એટલે નીચે બધા પટેલ સંપ્રદાયના પટેલો બધા મંદિરને સપોર્ટ કરે છે અને એની ઉપર આખી મંદિર ઊભું હોય એવું આપણે એક બનાવવાનું મહેનત કરેલી છે. બીજું, એની અંદરની પટેલ સંપ્રદાય ક્યાંથી કેવી રીતે પ્રગતિ કરી અને આજે આ સ્ટેજે પહોંચ્યો, મેઇન તો આ પટેલ સંપ્રદાય માટેનું મંદિર શરૂઆતથી થયેલું અને એમ એ દ્રષ્ટિએ પટેલ સંપ્રદાયના લીધે આ સૌથી અલગ પડે છે. આ મંદિરની અંદર બંસી પાળપુર કરીને પથ્થર આવે છે, જે ધોલપુર અને જયપુરથી થોડો કિલોમીટર્સ આગળ એની ત્યાંથી નીકળતા હોય છે. 2.25 લાખ ઘનફૂટની અંદર આખું આ મંદિર તૈયાર થયું છે. એકચ્યુઅલી આ મંદિરના ડ્રોઈંગ 3 વર્ષ પહેલાં ચાલુ કરેલા, પણ લાસ્ટ તમે જે આખું મંદિર ઊભું થયું છે એ 2 વર્ષની મહેનતની અંતે આ મંદિર આખું ઊભું થયું છે. અમારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી છેલ્લા 6 મહિનાથી ચાલુ છે. અમારો અંદાજ એવો છે કે 17 થી 21 જાન્યુઆરી 5 દિવસમાં 50 લાખથી વધારે લેવા પાટીદાર સમાજ અહીંયા સંગઠિત થઈ ભેગો થશે અને મા ખોડલના અને મા ખોડલની સાથે અન્ય 14 જી કુળદેવી માતા છે એની સાથે રામ દરબાર છે, મહાદેવ છે, ગણપતિ દાદા છે, બજરંગબલી છે, એટલે 21 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બહુ ખૂબ ઉત્સાહથી ભાગ લેશે સમસ્ત લેવા પાટીદાર સમાજ. ના, અત્યારે સંસ્થા દ્વારા એવું કંઈક કરવામાં આવ્યું છે, જેમ 2011 અને 2012માં ફક્ત લેવા પાટીદાર સમાજ હતો, સ્ટેજ ઉપર કોઈ લોકો નહીં, બધા સ્ટેજની સામે આખો સમાજ એક સરખો, કોઈ જાતની આમંત્રણ પત્રિકા નથી બનાવવામાં આવી. આપ મીડિયા દ્વારા, પ્રેસ દ્વારા સમસ્ત લેવા પાટીદાર સમાજને જાહેર આમંત્રણ છે, એટલે આ વખતે પણ ફક્ત ને ફક્ત લેવા પાટીદાર સમાજ આ કાર્યક્રમને માણશે અને નિહાળશે. જી, મેં કીધું એમ કે અમુક કાર્યક્રમો અમે કૃષિ મેળો હતો કે સમૂહ લગ્ન હતા, જે તમામ સમાજના અમે કાર્યક્રમો કરતા હોય એમાં હજુ અમે બધાને બોલાવી છીએ અને જ્યારે સમાજનો ખાલી કાર્યક્રમ હોય ત્યારે સમાજના લોકો આ કાર્યક્રમને નિહાળશે ને માણશે, એટલે કોઈ પણ પક્ષમાં, કોઈ પણ સમાજમાં, કોઈ પણ કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય, કોઈ પણ જગ્યાએ લેવા પાટીદાર સમાજના ટોટલ નેતા એ બધા આવશે. અત્યારે ફક્ત ને ફક્ત લેવા પાટીદાર સમાજ પૂરતો આ કાર્યક્રમ સીમિત રાખ્યો છે. પાસ, SPG, લેવા પટેલ, સમસ્ત પાટીદાર સમાજ, ખૂબ બધા લોકો મહેનત કરે છે અને ખૂબ લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને દિને રાત જહેમત ઉઠાવી રહ્યા છે. ખોડલધામનું મંદિર એ મારો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો. આ મંદિરનો ખર્ચ અંદાજે 60 કરોડની આજુબાજુ થયો છે અને આખું સરાઉન્ડિંગ્સ ખૂબ જ સારી રીતે અમે સુશોભિત કરશું. આજે હજી તો ખર્ચ તો વધતો ડે બાય ડે. જનરલી અત્યાર સુધીમાં તો લોકલ જ જે કંઈ આપણા ગુજરાત લેવલે જે આપણા અગ્રગણીઓ છે એનું ફંડ આવેલું છે, નાનામાં નાના લોકોનું પણ ફંડ આવેલું છે અને વિદેશથી પણ ફંડ આવેલું છે. આંકડો આ ટ્રસ્ટ છે, આપ પણ જાણો છો, એ અમારું એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સંભાળતું હોય અને એ તો હજુ પ્રવાહ જે આવતો હોય, ખર્ચ થતા હોય, એટલે ફિક્સ ફિગર તો મારી પાસે પણ નથી, એટલે એ ફિક્સ ફિગર હું આપને નહીં આપી શકું, સોરી. જનરલી અગાઉના કાર્યક્રમો છે ને અમારા અનુભવો છે, ત્યાં સુધી લેવા પટેલમાં જે કંઈ પાસ્ટમાં મંત્રીઓ હોય કે કંઈ હોદ્દા રહી ચૂક્યા હોય, વર્તમાન MLA હોય છે, ધારાસભ્યો હોય છે, મંત્રીઓ હોય છે, એ તમામ અહીંયા અમારા કાર્યક્રમમાં હાજર રહેતા હોય છે અને આ વખતે પણ અચૂક તેઓ બધા હાજર રહેશે જ.